साजल बात की थी ना। हाँ बाह्यदरी कमीशन ना हिसाब બાંયધરી કમિશનના હિસાબો વિશે તમે શું જાણો છો? શા માટે બહાર પાડવા? બરાબર, હવે માની લો કે કોઈ કંપની એમ 1 લાખ શેર બહાર પાડ્યા, હવે 1 લાખ શેર બહાર પાડ્યા તો આ 1 લાખે 1 લાખ શેર પબ્લિક ખરીદવા માટે રેડી થઈ જશે ખરા? પૈસા અરજી કરશે ખરા 1 લાખ શેર માટે? એ કંપનીને ખબર હોય ખરા કે કરશે જ કે નહીં કરશે? તો કેટલા શેર પબ્લિક 50,000 શેર બહાર 50,000 શેર માટે અરજી કરે તો શું થાય, અને 1.5 લાખ શેર માટે અરજી કરે તો શું થાય? કોઈ કહેશે મને? એની 3 દિવસની મુદત હોય, 3 દિવસની મુદતની અંદર અંદર આ 1 લાખ શેર માટે અરજીઓ આવી જવી જોઈએ, અને નહીં આવે 1 લાખ શેર માટેની અરજી તો શું થાય? નહીં, તમે આગળ ભણી ચૂક્યા છો, 50,000 શેર માટે જ અરજીઓ આવે તો શું થાય, અથવા તો 1,50,000 શેર માટે અરજીઓ આવે તો શું થાય? બે બંને ઓપ્શન તમારી પાસે છે, બોલો બોલો. આ તો કંપનીએ જે ઇસ્યુ કરેલું હોય ને, 1 લાખ શેર બહાર પાડવા માટેનો ઇસ્યુ કરેલો હોય ને, હે આઈપીઓ ઇનિશિયલ પબ્લિક ઓફર, હે એ આખો કેન્સલ થાય. કેમ કેન્સલ થાય ખબર છે? કેમ કેન્સલ થાય? એ તો કેન્સલ થાય તો થાય, પણ બીજી વાર કંપની બીજો કોઈ આઈપીઓ એક કંપની બીજો કોઈ આઈપીઓ બી નહીં મૂકી શકે, એટલે કે નવા શેર બીજી વખત બહાર નહીં પાડી શકે, એ ખબર છે? હા, તો આની અંદર નિયમ એવો છે કે જેટલા શેર તમે બહાર પાડો છો એના મિનિમમ 90% અરજીઓ આવવી જોઈએ. કેટલી અરજીઓ આવવી જોઈએ? એટલે 90,000 શેર માટે અરજીઓ આવે તો એ કંપનીના આઈપીઓ જે છે તે કેન્સલ નહીં થશે, અને બાકીના માટે કંઈક વ્યવસ્થા થશે. પણ 90% શેર અરજીઓ નહીં આવે તો આઈપીઓ ના માલિક પોતે તો ખરીદેલા હોય, એના સિવાયના પબ્લિક માટે જે મૂકેલા હોય એની વાત છે. માલિકે પોતે તો ખરીદેલા હોય, પણ એના સિવાયના જે પબ્લિક માટે ઇનિશિયલ પબ્લિક ઓફર છે એના માટે જે મૂકેલા હોય તે શેરની વાત છે. તો એના માટે જે પબ્લિક માટે છે તેના 90% શેર તો આ અરજીઓ આવવી જ જોઈએ, નહીં તો પબ્લિક પાસેથી કંપની પૈસા મંગાવી શકે નહીં. મિનિમમ 90% હે ને, 1 લાખે 1 લાખ આવી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી યાર. આટલું ક્લિયર? હવે નવી કંપની હોય તો નવી કંપની માટે એ લોકોને ખબર હોય ખરા કે મારા 90% શેર માટે અરજીઓ આવશે જ? નહીં ખબર હોય તો એ શું કરે? નવી કંપની શું કરી શકે? એને તો એને પબ્લિકમાં પ્રચલિત બી નથી, વેલ નોન નથી કંપની, એ શું કરશે?
દલાલ ને કામ સોંપશે, બાહેધરી દલાલ જે નક્કી કરેલા બાહેધરી દલાલ હોય એ પણ એ લોકો રજીસ્ટર્ડ થયેલા બાહેધરી દલાલ હોય હે ને, એ લોકોને કામ સોંપવું પડશે. એ લોકોને કામ સોંપે તો બાહેધરી દલાલનું મુખ્ય કામ શું ખબર છે તમને? બાહેધરી દલાલને રોકે તો બાહેધરી દલાલનું કામ શું? એને રજીસ્ટર્ડ શા માટે હોય? શા માટે રજીસ્ટર્ડ હોય? પોતે ખરીદીને પબ્લિકને વેચે એ વસ્તુ અલગ છે, પણ એનો એમાં બાહેધરી દલાલનું કામ એ છે કે આ શેર વેચવામાં કંપનીને મદદ કરવી. એટલે કે પોતે અમુક શેર નક્કી કરે કે ભાઈ હું આટલા શેર મીન્સ કે એને આપણે કામ સોંપીએ. માની લો કે આપણે 60% કામ સોંપીએ તો 60,000 શેર આ બાહેધરી દલાલે માર્કેટમાં વેચી આપવા પડે, અને 60,000 શેર માર્કેટમાં જો ના વેચાય તો માની લો કે 54,000 શેર વેચાયા તો 6,000 શેર શું કરવું પડે? બાહેધરી દલાલે પોતે ખરીદવા પડે. 54,000 શેર માર્કેટમાં વેચાયા એનાથી તો 6,000 શેર કોણે ખરીદવા પડે? બાહેધરી દલાલે ખરીદવા પડે હે ને. અને આ 60,000નું કામ એક દલાલને સોંપ્યું, બીજું 40% શેરનું કામ બીજા દલાલને સોંપી, એણે 40,000 શેર માટેની જવાબદારી લીધી છે અને એમાંથી 35,000 શેર એણે વેચી કાઢ્યા છે, તો 5,000 શેર કોણે ખરીદવા પડશે? એ બી નામના શેર દલાલે. સમજ પડી? હવે આ બાહેધરી દલાલ એ બી સી 3-4 દલાલ પણ હોઈ શકે. આ બાહેધરી દલાલ એ હોય, બી હોય, સી હોય, 3-4 દલાલને પણ આપણે અમુક ટકા કામ સોંપી શકીએ. હવે જો પ્રીતિ તો હવે માની લો કે કોઈ કંપની છે એણે આ રીતે 1,00,000 શેર માટે બાહેધરી દલાલને કામ સોંપ્યું છે, તો કંપની શું કરશે? કંપની શું કરશે? કામ સોંપ્યું છે એટલે પતી ગયું હેલો કામ સોંપ્યું છે એટલે પતી ગયું કંપની કંઈ નહીં કરશે. કંપની કંઈ નહીં કરશે. શું કરશે કંપની? કમિશન જ આપે બોલે. કંપની શેર વેચવા માટે કંઈ નહીં કરશે. કંપની પોતે પણ આ 1,00,000 શેર વેચવા માટે કોશિશ તો કરશે જ. એવું નહીં કે આને કામ સોંપી દીધું એટલે કામ પતી ગયું. એને કામ સોંપી દીધું એટલે કામ પતી ગયું એવું નથી. એ લોકો કંપની પોતે પણ ટ્રાય કરશે, અને કંપની પોતે ટ્રાય કરતાં કરતાં કંપનીના સમજી લો કે કંપનીએ 20,000 હેલો અવાજ બેકગ્રાઉન્ડ નોઈઝ કોનો આવે છે? આવી કંપનીએ 20,000 શેર વેચી કાઢ્યા. એ અને બી જે છે દલાલ જેને આપણે 60% કામ સોંપેલું અને બીને આપણે કેટલું કામ સોંપેલું? 40%. 1,00,000 શેર વેચવા માટે એને 60% કામ સોંપેલું અને બીને 40,000 એટલે 40,000નું કામ સોંપેલું. હવે કંપનીએ પોતે જ 20,000 શેર વેચી કાઢ્યા. હવે આ 20,000 શેર કોના ફાળે જશે? આ 20,000 શેર કોના ફાળે જશે? એ વેચેલા ગણાશે, બીએ વેચેલા ગણાશે કે કંપનીએ વેચેલા ગણાશે? કોણે વેચેલા ગણાશે? કંપની
हेलो કેમ અવાજમાં આમ તેમ થાય છે? હા બોલો. આ 20,000 શેર આ બંનેને જેટલી જવાબદારી છે ને, 60,000 ને 40,000ની, એના પ્રમાણમાં આ શેર એ લોકોએ વેચેલા ગણાશે. એટલે કે એ લોકોએ વેચેલા ગણાશે એમ નહીં, પણ એટલી એની જવાબદારી ઘટી જશે. એટલે 6:4માં વેચીએ તો આને કેટલા થશે? 12,000 શેર આ લોકોએ ઓછા વેચવા પડશે, અને 8,000 શેર આને ઓછા વેચવા પડશે. એટલે હવે આને કેટલા વેચવા પડે? 48,000 શેર વેચવા પડે, અને આને 32,000 શેર વેચવા પડે. બરાબર ને? ક્લિયર? ચલો હવે આના માટે હું તમને બીજી એક વસ્તુ બતાવું. કંપની જ્યારે ફોર્મ બહાર પાડ્યું હોય, ફોર્મ બનાવ્યું હોય, એ ફોર્મ કેવું હોય? ન્યૂઝપેપરના એક પેજ જેવડું હોય, એનાથી થોડું નાનું હોય ફોર્મ. એ ફોર્મ કેવડું હોય? ન્યૂઝપેપરના એક પેજ કરતાં થોડું નાનું હોય. બરાબર? એમાં એ ફોર્મ આખું છાપેલું હોય, પણ એક અહીંયા જગ્યા થોડીક ખાલી રાખેલી હોય આટલા ભાગમાં. એ આટલા ભાગમાં જે જગ્યા ખાલી રાખેલી હોય એ શેના માટે હોય ખબર છે તમને? એ આટલા ભાગમાં જે જગ્યા ખાલી રાખેલી હોય ને, હવે એ કંપનીએ એ બી સી એમ અલગ અલગ બાંહેધરી દલાલ અને કામ સોંપેલું છે. માની લો કે આને 30% કામ સોંપેલું છે, આને 40% કામ સોંપેલું છે, આને 30% શેર વેચવાનું કામ સોંપેલું છે, હે ને? તો એટલા ફોર્મ આ લોકો પાસે જાય, એટલા ફોર્મ આ લોકો પાસે જાય એબીસી પાસે. અને જે એ બાંહેધરી દલાલ જે છે એ જેટલા ફોર્મ વેચશે, હવે એને તો ખબર હોય નહીં કે કેટલા વેચાય, એ તો કંપની પાસે જાય પછી જ ખબર પડે, કંપની પાસે બધા ફોર્મ આવે એટલે. પણ એ પોતાનો સિક્કો એ મારશે. અગર એ બાંહેધરી દલાલ પાસે એ ફોર્મ જશે તો એનો સિક્કો પોતે અહીં મારશે, એ બી સી જે પોતાનો સિક્કો હોય તે, હે ને? અહીંયા બી પાસે જાય તો બી સિક્કો મારશે, અહીંયા સી પાસે જાય તો સી સિક્કો મારશે, હે ને? પણ પહેલાં મેં તમને વાત કરી તે 1,00,000 શેરમાંથી અહીંયા 30,000 શેર એને આપે કામ સોંપ્યું છે, 40,000 શેર માટેનું કામ બીને સોંપ્યું છે, અને 30,000 શેર માટેનું કામ સીને સોંપ્યું છે. અને આપણે એમાંથી એ લોકો તો પોતાની રીતે શેર વેચે જ છે શેરના ફોર્મ, બરાબર? આપણે પણ એમાંથી સમજી લો કે 20,000 શેર વેચી દીધા, 10,000 શેર વેચી દીધા. આપણી હિસાબે કોઈ આપણી ઓફિસે આવ્યું અને ઓફિસેથી ડાયરેક્ટ ફોર્મ લેવા માગે છે તો આપણે એને આપી દીધા, બરાબર છે? તો આ શેર, આ જે 10,000 શેર છે એમાં કયા, એની અંદર કયો સિક્કો મારેલો હશે? અહીંયા એની અંદર અહીંયા કયો સિક્કો મારેલો હશે? એની અંદર અહીંયા કોઈ જ સિક્કો મારેલો નહીં હોય, એની અંદર અહીંયા કોઈ જ સિક્કો નહીં. ઓકે, હવે એને ત્યાં અહીંયા ખાલી સિક્કો હોય, બરાબર છે? હવે એ બી અને હવે જ્યાં એ બી કે સી લખેલું છે એ એને કેવા કહેવાય ફોર્મ? નિશાનીવાળા કહેવાય. કેવા કહેવાય? નિશાનીવાળા. અને નિશાનીવાળા હોય તો કોના હોય? શેર દલાલના હોય. એ ફોર્મ એ શેર કોણે વેચેલા હોય? એટલે કંપની પાસે આ બધા ફોર્મ આવે ને માર્કેટમાંથી, કંપની આ લોકો શેર દલાલ તો પબ્લિકને ફોર્મ આપશે. પબ્લિક શું કરશે? શેર દલાલને નહીં, એ તો બેંકમાં જઈને કે કશેથી બી એ ફોર્મ ભરશે, અને એ ફોર્મ સીધા ક્યાં જશે? કંપની પાસે, એટલે કે આપણી પાસે આવશે. હવે આપણી પાસે ઘણા બધા ફોર્મ આવ્યા, એના પણ અમુક ફોર્મ આવ્યા, અમુક બીના પણ ફોર્મ આવ્યા, અમુક સીના પણ ફોર્મ આવ્યા, અને અમુક ખાલી ખાનાવાળા ફોર્મ આવ્યા, હે ને? તો આ જે એ આપણે ઓળખશું કે એવાળા કેટલા ફોર્મ આવ્યા, બીવાળા કેટલા ફોર્મ આવ્યા, સીવાળા કેટલા ફોર્મ આવ્યા, અને ખાલી ખાનાવાળા કેટલા ફોર્મ આવ્યા, બરાબર છે? હવે એ નિશાનીવાળા કહેવાય. આ એ બી સી કે સિક્કો મારેલો એને આપણે શું કહીશું? નિશાનીવાળા. નિશાનીવાળા. અને જે ખાલી ખાનાવાળું હશે નિશાની નિશાની વગરના, બરાબર છે? પછી
ચલો તો હવે એક બીજી બીજી વાત કરીએ આપણે કે મોટી કંપની હોય. અચ્છા, મેં તમને હજુ એક વસ્તુ નથી કીધી. મેં તમને એટલું કીધું તમને કે 90% એ લોકોએ શેર 90% શેર તો ખરીદવા જ પડે, પબ્લિકમાં વેચાવા જ જોઈએ 3 દિવસની અંદર અંદર, હે ને? પણ 90% નહીં વેચાય તો આઈપીઓ કેન્સલ થાય, આ વાત મેં તમને કરીને. હા, પછી અમુક વર્ષો પછી કન્ડિશન આવી ગઈ. હવે આ તો શું થયું કે આ કંપની માટે થઈને એક પ્રકારનો બાંયધરિક દલાલ જે છે, એક પ્રકારનું ઇન્સ્યોરન્સ થઈ ગયું. શું થઈ ગયું? ઇન્સ્યોરન્સ થઈ ગયું કે ભાઈ એના શેર તો વેચાઈ જ જશે, અગર પબ્લિક નહીં લેશે તો આ બાંયધરી દલાલ લઈ લેશે, પણ શેર વેચાઈ તો જશે જ, બરાબર. એનું કમિશન આપણે બાંયધરી દલાલને આપવું પડશે, પણ શેર વેચાઈ જશે. હવે આ કમિશન આપણે દલાલને આપશું, શેર વેચાઈ, હા, શેર પબ્લિક ખરીદે કે શેર દલાલ ખરીદે, બરાબર, બાંયધરી દલાલ ખરીદે, આપણે એ લોકોને કમિશન દલાલી તો આપશું જ, બરાબર છે. હવે આ દલાલો જે છે, હા, એ લોકો આપણા માટે તો ઇન્સ્યોરન્સ થઈ ગયું, બાંયધરી દલાલે આપણું કામ સંભાળી લીધું એટલે. પણ હવે મોટી કંપની જે છે, મોટી કંપની એટલે જે લોકો વર્ષોથી જૂની છે, પબ્લિકમાં વેલ નોન છે, ફેમસ છે, એ લોકો માટે શું, તો ઘણા વર્ષો પછી એક સેબીની ગાઈડલાઇન પણ આવી ગઈ કે ભાઈ અત્યાર સુધી તો નિયમ નહીં હતો, પણ હવે નિયમ આવી ગયો છે કે કંપની ગમે તેટલી મોટી હોય, એને ખબર હોય કે પોતાના 90% નહીં પણ 100% નહીં, 200%, 500% શેર માટે અરજીઓ આવી જશે, હે ને? 200%ની 500% શેર અરજીઓ આવી જશે, તો એવી મોટી કંપનીને આ બાંયધરી દલાલ રાખવાની જરૂર ખરા? મોટી કંપનીને બાંયધરી દલાલ રાખવાની જરૂર ખરા? નહીં તો શું? રાખશે કે નહીં બાંયધરી દલાલ? કેમ? હા, મોટી કંપનીએ બાંયધરી દલાલ રાખવા 90% શેર અરજીઓની એને તો કોઈ ટેન્શન છે જ નહીં, તો પણ એને બાંયધરી દલાલ રાખવા જ પડશે એવી સેબીની ગાઈડલાઇન આવી ગઈ. શું આવી ગયું? સેબીની ગાઈડલાઇન આવી ગઈ કે ભાઈ 90% શેર માટે તમારે બાંયધરી દલાલ રાખવા જ પડશે, ભલે તમને એમ લાગતું હોય કે 100ની જગ્યાએ 500% તમારા શેર વેચાઈ જશે. જો હું તમને એક વાત કહું, અનિલ અંબાણીની એક કંપની હતી રિલાયન્સ પાવર, તમને ખબર છે, જે સૌથી વધારે ફ્લોપ ગઈ, જે 500નો શેર અત્યારે 100 રૂપિયાની આજુબાજુ, 100-150ની આજુબાજુ છે, હા ને? એ રિલાયન્સ પાવરના જ્યારે એણે સૌથી પહેલાં આઈપીઓ બહાર પડેલા ને, રિલાયન્સ પાવરના જે સૌથી પહેલા વખત એણે આઈપીઓ બહાર પાડેલા ને, અને 3 દિવસની મોહલત હોય ને, પણ 1 કલાક પછી અનિલ અંબાણીએ ન્યૂઝની અંદર લાઈવ જણાવ્યું કે જેટલી શેર અરજી માટે અમે બહાર પાડેલા હતા એના કરતાં 32 ગણી શેર અરજીઓ આવી ગઈ. કેટલા ગણી શેર અરજીઓ આવી ગઈ? 32 ગણી શેર. પણ આવવા પડશે શેર વેચવા માટે, એને બાંયધરી દલાલ રાખવા પડશે. બોલો બોલો. રાખવા પડે, હે ને? નિયમ હોવાને કારણે રાખવા પડે. ચલો તો હવે આપણે આગળ જોઈએ. તો હવે આપણે ધારેલું છે કે એ બી અને સી 30,000, 40,000 અને 30,000 શેર માટે આ લોકોએ અરજી કરી, અને કંપનીએ પોતાની પણ મહેનત અથવા પોતાના નામને કારણે 10,000 શેરની અરજી વધારે આવી ગઈ, હે ને? 10,000 શેરની અરજી વધારે આવી ગઈ તો શું થશે? તો શું થશે? તો કે આ 10,000 શેર તો આ ત્રણેયના પ્રમાણમાં, એટલે કે 3,000 શેર આણે ઓછા વેચવા પડે, ઓછા વેચાયા હોય તો ચાલે, 4,000 શેર આના ઓછા વેચાયા હોય તો ચાલે, અને 3,000 શેર આના ઓછા વેચાયા હોય તો ચાલે ને, બરાબર કે નહીં? ઓકે. તો હવે આ લોકોના શેર તો ઓછા વેચાયા હોય, હવે આ બધા નિશાનીવાળા અને નિશાની વગરના શબ્દ ખાસ ધ્યાનમાં રાખવાનો. નિશાનીવાળા હોય તો કોના હોય? કોણે વેચેલા શેર હોય? બાંયધરી દલાલવાળાના. અને નિશાની વગરના હોય તો કોના શેર હોય? કંપની દ્વારા પોતાનાથી થયેલા શેર, બરાબર. હવે
આની અંદર વધારે પડતા શેર વેચાઈ જાય, રિલાયન્સ જેવી મોટી કંપની વધારે પડતા શેર વેચાઈ જાય, તો પછી એ બી અને સી બે રહે કે નહીં? આપણે ખબર જ છે ભાઈ, કંપની જે છે તે વધારે શેર, આના શેર વેચાઈ જ જવાના છે, તો આપણે શેર વેચવા નથી, તો બેસી રહેશે કંપની? આ બધી બાંયધરી દલાલ કંપનીઓ કે એને કમિશન મળે એટલે પોતે શેર વેચવાનું ચાલુ રાખશે. અચ્છા, હવે તમને એ બી ખબર છે કે એ બી અને સી, હે, એ બધા માનો કે બાંયધરી દલાલ છે, તો એ બાંયધરી દલાલને કમિશન મળે છે, બરાબર છે? તો આ બાંયધરી દલાલોને કમિશન મળે છે તો એ ઉપરાંત એ લોકો પોતે પણ શેર ખરીદી શકે, તમને ખબર છે ને? હવે મોટી કંપનીઓ હોય, મોટી કંપનીઓ હોય તો એની અંદર આ એ બી અને સી શું કરશે? એને ખબર છે કે માર્કેટની અંદર આ કંપનીના શેર વેચાઈ જ જવાના છે, પણ એના કરતાં આપણે જ લઈ લઈએ શેર, કારણ કે આ કંપની મોટી છે, તો આ શેર આપણે લઈ લઈશું તો ભવિષ્યમાં ભાવ વધશે ત્યારે વેચી કાઢશું, તો ચાલે કે નહીં? આ લોકો ખરીદી શકે કે નહીં? હા, આના માટે પોતે સ્પેશિયલ ખરીદેલા સેલ જે હોય, સ્પેશિયલ પોતાના ધંધા માટે, પોતાના ઇન્વેસ્ટમેન્ટ માટે પોતે ખરીદેલા શેર હોય, પોતાની જવાબદારી માટે નહીં, પોતાને જે 30,000 શેર વેચવાના છે જવાબદારી માટે નહીં, પણ પોતાના ઇન્વેસ્ટમેન્ટ માટે શેર ખરીદા હોય, તો એ શું કરશે? અહીંયા એ કંપનીએ એ બાંયધરી દલાલે વેચેલા હોય, ખરીદેલા હોય, તો અહીંયા એ લખશે કે શું લખશે? અહીંયા શું કરશે? તે પોતાનું કમિશન મળે એટલે એ જ લખે ને? પોતાનું કમિશન મળે એટલે શું કરશે? પોતાનું નિશાની શું કરશે? એ જ લખશે ને અહીંયા? કે સાથે સાથે પોતાનું કમિશન બી પોતે માણશે ને, કે પોતે ખરીદેલા છે તો? અવાજ કપાય છે, ચલો. પણ કંપની એને ના પાડશે કે ભાઈ તમે તમારી જવાબદારીથી તમે તમારી રીતે એક બધા શેર ખરીદી લો તો નહીં ચાલે, આપણે શેર છે તે પબ્લિકમાં વેચવાના છે. જો તમે પોતે પોતાનું નામ લખીને, એટલે કે પોતાના પોત વ્યક્તિગત રીતે તમે જો શેર ખરીદશો તો નહીં ચાલશે, અથવા તો એનું કમિશન તમે પોતે ખરીદેલા શેર હશે એનું કમિશન તમને ઓછું મળશે, પબ્લિકમાં તમે શેર વેચીને તમે બતાવશો તો એનું કમિશન તમને વધારે મળશે, બરાબર છે? ચલો, તો હવે આમાં થાય છે શું? આપણે જોઈએ કે આપણે એ લોકોને શું કરવાનું છે, દલાલી પણ આપવાની છે અને આના હિસાબો પણ લખવાના છે, તો એના માટે આપણે અમુક ગણતરી કરવી પડશે. શું કરવું પડશે? ગણતરી. તો ગણતરી માટે એક દાખલો બી લઈ લઈએ અને સાથે સાથે હું તમને સમજાવી પણ જાઉં. કયો દાખલો લઉં બોલો, સ્વાધ્યાયનો કે ઉદાહરણનો? સ્વાધ્યાયનો કે ઉદાહરણનો? સ્વાધ્યાયનો. હું તમને છે ને પેલા કોષ્ટક બતાવી દો, આમ નોંધ પછી લખાવું તો ચાલશે ને? આમ નોંધ તો જ સમજ પડશે. સ્વાધ્યાયનો એક જ મિનિટ, હું શોધીને તમને કહું. ત્રીજો દાખલો કાઢો સ્વાધ્યાયનો. રૂપાલી લિમિટેડ. મળ્યો દાખલો? રૂપાલી લિમિટેડ. એકાઉન્ટ 12, હે, એકાઉન્ટ 12, બાંયધરી કમિશનના હિસાબો. એકાઉન્ટ 12, બાંયધરી કમિશનના હિસાબો. મળ્યો? ચાલુ કરું? ચલો વાંચો જોઈએ, કોણ વાંચશે?
રૂપાલી લિમિટેડે રૂપિયા 10 ત્રીજો દાખલો પેજ નંબર 221 રૂપાલી લિમિટેડે 10નો એક એવા 5 લાખ ઇક્વિટી શેર 10% પ્રીમિયમે બહાર પાડ્યા. રૂપાલી લિમિટેડે 10નો એક એવા 5 લાખ ઇક્વિટી શેર 10% પ્રીમિયમે બહાર પાડ્યા. પૂરેપૂરી રકમ અંગે શેર વેચાણની બાહેધરી અ બ ક અને ડ એ નીચે મુજબ આપી છે. તો અએ કેટલી બાહેધરી આપી છે, બએ કેટલી બાહેધરી આપી છે, કોએ કેટલી બાહેધરી આપી છે અને ડએ કેટલી બાહેધરી આપી છે એ આપણે પહેલાં લખી દઈએ. 2 લાખ શેર વેચવાની જવાબદારી કોણે લીધી? અએ. પછી 1,50,000 શેર વેચવાની જવાબદારી કોણે લીધી? બએ. પછી કોએ 1 લાખ શેર વેચવાની જવાબદારી લીધી અને ડને આપણે કેટલી જવાબદારી આપી? 50,000 શેર વેચવાની જવાબદારી આપી. બરાબર છે. ચાલો હવે આગળ શું કહે છે પાછળ? 72 દલાલોની નહીં, સોરી, કંપનીએ 4,50,000 શેર માટે અરજીઓ મળી. આપણે કેટલા શેરની આવી? 5 લાખ. પણ અરજીઓ કેટલાની મળી? 4,50,000 શેર માટે જ અરજી મળી હે ને. તો બાકીના શેર કોણે ખરીદવા પડશે? બધા સાંભળો છો ને? જવાબ આપો. 72 દલાલોએ હે ને, તો 72 દલાલોએ બાકીના શેર ખરીદવા પડશે. ચલો, તો કઈ રીતે, કોણે કેટલા ખરીદવા પડશે? અએ કેટલા, બએ કેટલા, ડએ કેટલા ને કએ કેટલા? એ તો આપણે લેશું, પણ પછી એના પહેલાં આપણે અમુક ગણતરી કરવી પડશે કે આપણને શેર કેટલા આપેલા છે. જોવો જોઈએ શેર કેટલા, એટલે કોણે કેટલા કર્યા છે. તો કે અએ કેટલા, અએ કેટલા પહેલાં કર્યા છે, કેટલા શેર વેચી આપ્યા છે? 2,20,000 શેર વેચી આપ્યા છે હે ને. તો આપણે શું કરશું અને શું કહીશું? આપણે બાંહેધરી જવાબદારી, પછી આપણે નિશાનીવાળી અરજીઓ કહીશું. આપણે શું કહીશું? જે અની નિશાનીવાળી કેટલી છે, અની નિશાનીવાળી કેટલી છે? પાછળ પ્રશ્નમાં જુઓ, 2,20,000 શેર વેચી આપ્યા છે. બોએ કેટલા વેચી આપ્યા છે? 90,000. કોએ કેટલા વેચી આપ્યા છે? 1,10,000. અને ડએ કેટલા વેચી આપ્યા છે? 10,000 શેર. બરાબર છે. તો બાકીના શેર તો આ લોકોએ ખરીદવા પડશે. તો કે 50,000 અના આપણે પ્રમાણ નહીં વેચી દઈશું હે ને. તો આમાંથી આ લોકો અએ અને કએ વધારે શેર વેચી આપ્યા છે તેનો ફાયદો કોને મળશે? એનો ફાયદો બને અને ડને મળશે. એટલા શેર એને ઓછા ખરીદવા પડશે. કઈ રીતે? તો કે હવે કેટલા શેર બાકી રહ્યા? માઇનસ 20,000 શેર. આણે તો 20,000 શેર વધારાના વેચી આપ્યા છે. આણે 20,000 શેર વધારાના વેચી આપ્યા છે. આણા 60,000 શેર હજુ ખરીદવા પડશે આણે, એવું આપણને લાગે છે. અહીંયા 10,000 શેર આણે વધારાના વેચી આપ્યા છે અને આણે 40,000 શેર ખરીદવા પડશે એવું આપણને લાગે છે. 40,000 બરાબર છે ને? ઓકે, ચલો હવે શું કરશો? તો કે નિશાની વગરની અરજી, એની નીચે પણ લખેલું છે કાંઈ, નિશાનીવાળી અરજીઓ આપેલી છે, બસ નિશાની વગરની અરજીઓ નથી ને? આની અંદર બાદ કરવાનું નિશાની વગરની અરજીઓ, એટલે કંપનીએ ખરીદેલા શેર હોય, કંપનીએ પોતે ખરીદેલા હોય એટલા પણ એ લોકોએ શેર વગરની હે ને. તો નિશાની વગરની અત્યારે કંપનીએ કોઈ શેર ખરીદ્યા નથી ને. ટોટલ કેટલા થાય છે જુઓ તો? એક મિનિટ, અહીંયા ટોટલ કેટલું થાય છે? નિશાનીવાળી કેટલી છે? 2,20,000 પ્લસ 90,000 પ્લસ 1,10,000 પ્લસ 10,000, કુલ કેટલા થાય છે?
હા 4,30,000 છે, એટલે કંપનીએ બીજા કુલ 4,50,000 અરજી આવી ને, એમાંથી નિશાનીવાળી તો 4,30,000 જ થઈ ને, તો નિશાની વગરની હજુ 20,000 આપણી હશે ને. એ કંપનીએ કંપનીએ કંપનીના પોતાના ફોર્મમાંથી નીકળ્યા હશે ને, તો એ 20,000 શેર જે છે એ 20,000 શેર નિશાનીવાળા છે શેર અરજીઓ, બરાબર છે? તો એને આપણે વેચી દેવા પડશે એના જૂના પ્રમાણ, જૂના પ્રમાણમાં નહીં પણ એને બાંહેધરીની જવાબદારીના પ્રમાણમાં. હે, તો એનું કેટલું પ્રમાણ છે? 20:15:10:5, એટલે કે 4:3:2:1 વેચી દો જોઈએ 20,000 ને. કે એટલા શેર આ લોકોએ હજુ ઓછા વેચવા પડશે, કે કંપનીએ વેચી આપ્યા છે. તો 20,000 જે 4:3:2:1 કેટલા આવશે? 8,000 આવશે અહીંયા. પછી આમાં 6,000, પછી 4,000 અને પછી 2,000. તો આટલા શેર હજુ એ લોકોએ ઓછા વેચવા પડશે. સોરી, એના એ 5,00,000 થાય. આ તો મેં તમને પહેલું બતાવતો હતો કે આપણે, હા 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 તમારી વાત સાચી, એનું ટોટલ 5,00,000 થાય, પણ આ જરા ઉપર લખવાનું હતું મારે. 4,50,000 શેરની અરજીઓ આવેલી છે ને અહીંયા આપણી પાસે, એનું ટોટલ નથી લખેલું મેં અહીંયા. આ 4,50,000 શેરની અરજીઓ આવેલી છે ને, એમાંથી 4,30,000 નિશાનીવાળી હતી, તો નિશાની વગરની કેટલી? 20,000. એ 20,000 ને કયા પ્રમાણમાં વેચ્યો? નિશાનીવાળીને પહેલી 20:15:10:5, એટલે કે 4:3:2:1 પ્રમાણમાં વેચી કાઢ્યા. કે એટલા શેર એ લોકોએ, એ લોકોને ફાયદો થઈ ગયો, એટલા ઓછા વેચવા પડશે 20,000 છે. પણ કોને કેટલા ફાયદો? તો કે બધાના એની જે જવાબદારી હતી એ જવાબદારીના પ્રમાણમાં ફાયદો આપી દેવાનો. તો -20,000 -8,000 એટલે કેટલા? -28,000. 60,000 - 6,000 એટલે 54,000, અને 54,000 હજુ ખરીદવા વેચવા પડશે, સોરી, એટલે પોતે ખરીદી લેવા પડશે. -10 + -4 એટલે -14,000, અને 40 - 2 એટલે 38,000. હવે અએ કેટલા ખરીદવા પડશે? તો કે અના તો વધારે ખરીદાઈ ગયા છે, બએ 54,000 ખરીદવા પડશે. કએ કોના વધારે ખરીદાઈ ગયા છે ને? ડના 38,000 ખરીદવા પડશે. હવે 28,000 ને 14,000 જે વધારે ખરીદાઈ ગયા છે, એનો ફાયદો પણ કોને મળશે? બને બને ડને મળશે, બરાબર છે? ચલો, તો હવે કઈ રીતે મળશે? તો પહેલાં આપણે બે ક્રમમાં લઈએ. તો પહેલાં છે ને, અને અના જે 28,000 શેર છે ને, અના 28,000 શેર છે ને, એને બ અને ડના પ્રમાણમાં વેચી દીધું. તો બનું ડનું પ્રમાણ કેટલું છે? 3:1 છે ને, હે ને? તો 28,000 માંથી 28,000 માઇનસ છે. હવે 28,000 અહીંયા પ્લસ કરી દો, અને 28,000 બ અને ડને કમાં હમણાં કંઈ નહીં કરવાનું. બ અને ડને 3:1 વેચી દો 28,000 ને, એટલે 7 × 8 = 21,000 અહીંયા આવશે, માઇનસ થશે, અને 7 × 7 = 7,000 અહીંયા આવશે, માઇનસ થશે. એટલે એટલા શેર બ અને ડને ઓછા ખરીદવા પડશે, હે ને? તો અહીંયા તો હવે અનું તો પતી ગયું, 54 માંથી 21 જાય તો 33,000 આને ખરીદવા પડશે, અને આના -14,000 આપણે એમને એમ રાખીએ, અને 38 માંથી 7 જાય તો 31,000 આને ખરીદવા પડશે. હવે આ 14,000 છે એને આપણે 3:1 વેચી દો. 14,000 ને 3:1 વેચી દો. અહીંયા અના આપણે લઈ લીધા. હવે અહીંયા આપણે અના લઈ લીધા ને ઉપર, ઓ હવે અહીંયા કોના લઈ લઈએ? 10,500 અને 3,500, હે ને? 10,500 આને ઓછા ખરીદવા પડશે, અને 3,500 આને ઓછા ખરીદવા પડશે, જ્યારે આના 14,000 વધારાના ખરીદાઈ ગયા છે, આનાથી વેચાઈ ગયા છે, સોરી. સારું છે, ચલો. તો 33 માંથી 10,500 જાય તો 22,500 શેર આને ખરીદવા પડશે, અને 31,000 માંથી 3,500 જાય તો 28,500 આને ખરીદવા પડશે, આને 28,500 શેર ખરીદવા પડશે, બરાબર છે? હવે એ લોકોએ શેર ખરીદવા પડશે એ તો ઠીક છે, હવે આપણે એ લોકોને દલાલી આપવી પડશે. ચારે ચારને દલાલી આપવી પડશે. તો દલાલી કેટલી આપશો? તો કોણે કેટલા ખરીદવાના છે? તો આને 2,00,000 છે, જેને જેટલા આપણે જવાબદારી આપેલી એટલા પ્રમાણમાં જ આપણે દલાલી આપશું, હે ને? તો હવે દલાલીની ગણતરી કરી લઈએ. દલાલીના ટકા લાખ, હા
27,500 આવે છે. હા 27,500 આવે. ચલો 27,500. ચલો હવે દલાલીની ગણતરી કરીએ. પહેલાં તો દલાલી કેટલા ટકા છે જોયું તમે પ્રશ્નમાં? 5% કમિશન આપવાનું છે. તો પહેલાં 2,00,000 શેર પર પહેલાં તો કિંમત શું છે શેરની? તો કે 10નો શેર છે અને 10% પ્રીમિયમ એટલે 11 રૂપિયા ગણવાના. 11 રૂપિયા ગણવાના. ચાલો 2,00,000 × 11 એટલે કેટલા થશે? 5% કમિશન ગણી દો એટલે કેટલા થશે? ઓના ઓના કેટલા થશે? શું કરો છો તમે? 2,00,000 × 11 × 5% 1,10,000. પછી બોના કેટલા થશે? 5% દલાલી છે ને, 11% નહીં. આના કેટલા છે? 1,50,000. 1,50,000 શેર પર 11 રૂપિયા ભાવ ગણાશે શેર પ્રીમિયમ સાથે અને 5% દલાલી. કેટલા થશે? 82,500. એ જ રીતે કોના કેટલા થશે? 1,00,000 શેર પર 11 રૂપિયાનો ભાવ અને 5% દલાલી. પંચાવન હજાર થાય ને, ઉપર 1,10,000 છે અને અડધા ડો. 50,000 શેર ગુણ્યા 11, હા 27,500. ટોટલ દલાલી આપણે કેટલી ચૂકવવાની થશે? ટોટલ દલાલી કેટલી ચૂકવવાની થશે? 2,75,000 આપણે દલાલી ચૂકવવાની થશે. હવે આપણા શેર પોતે વેચાયા કેટલા છે? પબ્લિકને કેટલા વેચાયા છે? 4,50,000 શેર બરાબર છે. અને આ લોકો કેટલા ખરીદશે? 27,500 પ્લસ 22,500 એટલે ટોટલ 50,000 શેર જે આપણે નથી વેચાય એ પણ દલાલોએ ખરીદી લેવા પડશે. એમાં દલાલ કયા કયા? તો કે બો અને ડો. બો અને ડોએ 22,500 અને 27,500 શેર ખરીદી લેવા પડશે 11 રૂપિયાના ભાવે, હે ને? ચલો તો હવે આમ નોંધ લખીએ. ગણતરી બધી થઈ ગઈ છે, આમ નોંધ લખીએ. ઓકે, સૌથી પહેલાં શેની આમ નોંધ આવશે? આપણે શેર બહાર પાડશું. શેર બહાર પાડશું તો પૈસા આવશે, અરજીના નાણાં મળશે. તો પહેલી શું આમ નોંધ આવશે? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે કેટલા થશે? 4,50,000 શેર છે ને, અને કેટલો ભાવ છે પ્રીમિયમ સાથે? 49,50,000. હવે આ પ્રીમિયમને છૂટું પાડશું ને, હવે આ પ્રીમિયમને છૂટું પાડશું તો શું થશે? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે 10 રૂપિયા અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 1 રૂપિયો એટલે 4,50,000 × 10 એટલે 45,00,000 અને જામીનગીરી પ્રીમિયમ અરે જમા કરવાના 45,00,000 અને જામીનગીરી પ્રીમિયમના 4,50,000 અને અહીંયા કેટલા આવશે? 49,50,000. અહીં મેં 50 નથી લઈ કા. ચલો ત્રીજો નંબર. હવે આપણે આ તો પબ્લિકને આપણે 4,50,000 આપ્યા તે, આ તો પબ્લિકને આપણે 4,50,000 શેર આપ્યા તે, હે ને? પણ દલાલને પણ આપ્યા ને, દલાલને પણ આપ્યા ને, તો દલાલ પાસે પહેલાં પૈસા નહીં મળે, એ પૈસાનો હિસાબ પછી કરશું. એટલે બેંક ખાતે ઉધારની જગ્યાએ શું લખવાનો? દલાલ ખાતે લખવાનું. પણ દલાલ કયા છે? બે. બ ખાતે કેટલા અને ડ ખાતે કેટલા? તો બ ખાતે બએ કેટલા ખરીદવાના હતા? 22,500. બ ખાતે 22,500 હતા ને, અને ડના 27,500. 22,500 અને 27,500 એને પણ પ્રીમિયમથી જ આપવાના છે ને?
કારણ કે હજુ આપણે દલાલી ના આપણે એની પાસેથી દલાલીના પણ આપણે આપવાના છે, આના પૈસા લેવાના છે અને દલાલીના આપવાના છે, એટલે એમાં આપણે સરભર કરીશું. બરાબર છે, ચલો તો 22,500 × 11 કેટલા થાય? 247,500. અને 27,500 × 11 કેટલા થાય? 2,500. ઓકે ચલો, હવે એને ટોટલ શેર તો 50,000 છે ને, તો ડાયરેક્ટ ઇક્વિટી, એમાં અરજી મંજૂરી અલગ અલગ નથી કરવાનો, અરજી અલગ નથી કરવાનું, ઇક્વિટી શેર મૂડી ખાતે, અહીંયા ઉપર બી મૂડી ખાતે લખવાનું. મૂડી ખાતે કેટલા આવશે? તો કે 50,000 શેર ગુણ્યા 10 એટલે 5,00,000. અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે કેટલા? 50,000 શેર ગુણ્યા 1 એટલે 50,000. બોલો, ક્લિયર? ચલો, ત્યાર પછી શું કરવાનું? તો કે હવે કમિશન આપી દેવાનું. શું આપી દેવાનું? કમિશન. તો કમિશન આપીએ તો કમિશન આપણા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. એટલે ખર્ચ કહે તો શું લખાય? બાંયધરી કમિશન ખાતે ઉધાર. તે બધાને અલગ અલગ આપવાનું ને, અનું કમિશન અ ખાતે, બનું કમિશન બ ખાતે, કનું કમિશન ક ખાતે, અને ડનું કમિશન ડ ખાતે, હે ને? તો અનું કમિશન કેટલું આપવાનું છે? ટોટલ 2,75,000 આપવાના છે, ઉપર દેખાય છે. હવે અનું કમિશન 1,10,000 છે, બરાબર છે? પછી તો ઉપર આંકડો દેખાય છે 82,500. 82,500, પછી 55,000, અને છેલ્લે ડના 27,500. હવે હિસાબ પૂરો કરવાનો, જેટલા રૂપિયા લેવાના અથવા આપવાના એનો હિસાબ પૂરો કરીએ. તો ત્રીજી અને ચોથી આમનો જોઈ લો, એટલે તમને ક્લિયર થઈ જશે કે પૈસા કેટલા આપવાના છે, હે ને? તમે જુઓ તો અ બ બ અને ડ નું પહેલાં ખાલી જોઈ લો. બ અને ડ નું જુઓ જોઈએ, બ અને ડ નું જુઓ જોઈએ. બ ખાતે ઉધાર કેટલા છે અને બ ખાતે જમા કેટલા છે? બ ખાતે ઉધાર કેટલા છે અને બ ખાતે જમા કેટલા છે? 82,500. તો હવે ખાતું બંધ કરવું હોય તો બમાં ઉધાર કરવું પડશે કે જમા કરવું પડશે? ખાતું બંધ કરવું હોય બનું તો બમાં ઉધાર કરવું પડશે કે જમા કરવું પડશે? જમા કરવું પડશે. તે બ ખાતે કેટલા જમા કરવા પડશે? તો 247,500માંથી 82,500 બાદ કરી દો. 1,65,000. ચલા, એ રીતે ડનું જોઈ લો. ડનું શું છે? ડમાં ઉધાર કેટલા છે? આપણે એને આપવાના કેટલા છે? અરે, ઉધાર છે એટલે આપણે લેવાના કેટલા છે? 3,02,500. અને આપવાના કેટલા છે? 27,500. તો આપણે લેવાના થયા કે આપવાના થયા? લેવાના થયા. કેટલા લેવાના થયા? 2,75,000 આપણે લેવાના થયા, હે ને? એટલે આપણે લેશું એટલે એ લોકો લાભ આપનાર ડ ખાતે, હે ને? તો આટલા રૂપિયા આપણને મળશે એટલે બેંક ખાતે ઉધાર થશે. કેટલા બંનેનો સરવાળો કરો. ₹4,40,000. પછી 6 નંબર. હવે અ ને બ નું જોઈ લો. અ ને બ તો પહેલામાં છે જ નહીં, હે ને? એટલે આપણે આ જમા છે તે ઉધાર કરવું પડશે, જમા છે તે ઉધાર કરવું પડશે, એટલે આપણે એને ચૂકવવા પડશે. અ ખાતે ઉધાર, બ ખાતે ઉધાર આપણે ચૂકવવાના છે, એટલે બેંક ખાતે જમા, બરાબર છે? અ ખાતે ઉધાર કેટલા થશે? 1,10,000. બ ખાતે ઉધાર કેટલા થશે? 55,000. તે બેંક ખાતે જમા કેટલા કરશો? 1,65,000. ઓકે, આ થઈ ગઈ તમારી આમનો, આ દાખલો થઈ ગયો પૂરો. આ તો નાનો દાખલો છે,
હજુ આમાં અમુક ટ્વિસ્ટ આવે. 5-7 માર્કનો તો પૂછાય ગણત. હા, ચોથા દાખલાની ગણતરી કરી લેવી છે. ચોથા દાખલાની ગણતરી કરી લઈએ હે ને, પછી તમે આમનો હોમવર્કમાં ટ્રાય કરજો. હમ, કોષ્ટક બનાવી દઈએ ને. જોઈએ કિરણ પ્રકાશ, પ્રકાશ કંપની બુક છે ને સર? પ્રીતિ બુક છે? પ્રીતિ, ઓકે ઓકે. પ્રકાશ કંપની લિમિટેડે 10-1 એવા 4 લાખ ઇક્વિટી શેરથી 10 પ્રીમિયમે જાહેર ભરણા માટે બહાર પાડ્યા તેમ તમામ શેર અંગે નીચેના 4 દલાલોએ બાંયધરી આપી હે ને. તો આપણે લખીએ 10-1 એવા 4 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. આપણે જે કોષ્ટક બનાવવાનું છે ને એની અંદર ખાલી શેરની જ ગણતરી કરવાની છે, રૂપિયાની ગણતરી કરવાની નથી. અને 10% પ્રીમિયમથી એટલે પ્લસ 1 રૂપિયો પ્રીમિયમ થશે, બરાબર? ઓકે, હવે 4 લાખની ગણતરી કરવાની છે. એ બી સી અને ડી દલાલો છે. એ બી સી અને ડી. ચલો, હવે પહેલાં તો બાંહેધરી કેટલી આપેલી છે તે બાંહેધરી બોલો. 1,60,000, 1,20,000, 80,000, 40,000. આમાં બી એ જ પ્રમાણ છે હે ને. ચલો, પછી કંપનીએ કુલ 360,000 અરજીઓ આવી. અરજી કેટલી આવી ભાઈ? અરજી કેટલી આવી? 360,000. અહીંયા ધ્યાન આપજો, હવે નિશાનીવાળી ને નિશાની વગરની કેટલી છે, બરાબર? એમાંથી આપણે પહેલાં બાદ કરવાનું છે નિશાનીવાળી. નિશાનીવાળી કેટલી છે? તો કે એની કેટલી છે? 1,06,000. બીની કેટલી છે નિશાનીવાળી? 72,000. 1,76 છે ને, મને એવું લાગ્યું કદાચ કંઈક મિસ્ટેક હોઈ શકે. 1,76, હા, મને બી 6 જ લાગતું હતું. પછી સીની કેટલી છે? 88,000. અને ડીની કેટલી છે? 8,000 બસ હે ને. તો આમ જોવા જઈએ તો ડી અને બીએ વધારે ખરીદવા પડશે શેર, કેમ કે એનાથી ઓછા વેચાયા છે, એણે પોતે ખરીદી લેવા પડે હે ને. પણ જોઈએ આનો ટોટલ કેટલો થાય છે, નિશાનીવાળીનો ટોટલ કેટલો થાય છે કરો તો. ટોટલ ચારેયનો ટોટલ કરો જોઈએ. 3,44,000 શેર એ બી સી ડી દ્વારા એના ફોર્મ આપણને જોવા મળ્યા. એના આટલા, બીના આટલા, સીના આટલા, ડીના આટલા. એનો અર્થ એમ થયો કે કંપનીએ પોતે કેટલા શેર બહાર પાડ્યા, પોતાના કેટલા ફોર્મ ગયા હશે. 16,000 ફોર્મ કંપનીના પોતાના, એટલે નિશાની વગરના, નિશાની વગરના હે ને. અને આ નિશાની વાળા, બરાબર છે. ચલો, તો હવે આ બાદ કરી દો એટલે પહેલાં તો આપણને ખબર પડે કે કેટલા શેર કોના વધારે છે. તો આના 16,000 શેર વધારે વેચી આપ્યા છે. આના કેટલા આવે છે જુઓ? 48 કેટલા આવે છે? 48,000 શેર ઓછા વેચાયા છે એનાથી. આણે 80,000ની જવાબદારી લીધી ને 88,000 વેચી કાઢ્યા, એટલે 8,000 વધારે વેચી કાઢ્યા. જ્યારે 40,000ની જવાબદારી લીધી ને 8,000 વેચાયા, અને 32,000 ઓછા વેચાયા છે. કંઈ વાંધો નહીં, એને કહી ચલો અમે થોડીક અમે બી મદદ કરીએ. એટલે કંપનીએ મદદ કરી,
તો 16,000 શેર વેચાયા નિશાની વગરના, કેટલા? તો કે 16,000 વેચાયા. આ 16,000 શેરનો ફાયદો કોને મળશે? ચારે ચારને મળશે. ચારે ચારને કયા પ્રમાણમાં મળશે? તો કે 16 ઉપર જે બાંહેધરીની છે ને જવાબદારી, બાંહેધરીની જે જવાબદારી છે એના પ્રમાણમાં, તો એનું પ્રમાણ કેટલું છે? 16:12:8:4 અથવા તો 4:3:2:1 હે ને. તો આ 16,000 4:3:2:1 વેચવો જોઈએ 64,6,400. 6,400 ફાયદો આને મળશે. હવે આનું પાછું મારે કંઈક કરવું પડશે. 6,400 ફાયદો આને મળશે. પછી 4,3,4,800 ફાયદો આને મળશે. 16,2,3,200 ફાયદો આને મળશે. અને 16,1,16 ફાયદો આને મળશે. એટલે કેટલા શેર હજુ એ લોકોએ ઓછા વેચે તો ચાલે, કારણ કે કંપનીએ વેચી આપ્યા છે હે ને. તો આના 16,000 પ્લસ કંપનીએ વેચેલા 6,400 એટલે કેટલા થશે? બાદ કરો એટલે સરવાળો કરો, કારણ કે કેટલા આવશે? 16 × 6 = 2,400. 2,400 માઇનસમાં, બરાબર. આ બાદ આ બાદ કરવાનું છે આપણે, આ બધું બાદ કરવાનું છે એટલે માઇનસમાં જવાબ આવશે હા ને. 48,000 - 4,800 કરો 43,200, બરાબર છે. આ -8,000 - 3,200 એટલે બંનેનો સરવાળો કરો. 8,000 છે, 11,200 આવશે. પછી 32,000 - 16,000 કરો. 32,000 - 16,000 કરો 30,400. આને હજુ 30,400 વધારે ખરીદવા પડશે. અને હવે આને જરા ઉપર લઈ જાઉં છું મેં. ચાલો હવે હવે આમાં આના વધારે વેચાઈ ગયા છે એના અને સીના. તો એના સીના જે વધારે વેચાઈ ગયા છે એને આપણે બી અને ડીને વેચી દઈશું હે ને. તો પહેલાં એના વેચી દઈએ. એના કેટલા છે? એના કેટલા છે? 22,400. તો એ 22,400 અહીંયા તો પ્લસ જ કરી દેવાના, કારણ કે એને ઝીરો કરવાના છે. આપણે શું કરવાનું છે? ઝીરો. તો 22,400 શેર આપણે બી અને ડીને વેચીએ તો બી અને ડીનું પ્રમાણ કેટલું છે? 3:1. તો 3:1 વેચો જોઈએ 22,400 ને. વેચો. એક પાસે જ કેલ્સી છે, બીજા પાસે કેલ્સી નથી. ચલો 22,400 ને 3:1 વેચો. ડીના કેટલા આવશે? ડીના 5,600. ચલો એટલા પાછા બાદ કરો એટલે એટલી એટલા એને ઓછા વેચવા પડશે. ચલો ખરીદવા પડશે, સોરી. આ 11,200 આપણે બેઠા રાખીએ અને અહીંયા ઝીરો થઈ જશે. ચલો 43,200 - 16,800 26,400. હવે આને 26,400 જ વેચવા ખરીદવા પડે. અને 30,400 - 5,600 24,800. હજુ સી એ વધારે જે વેચેલા છે એ પણ આપણે એનો ફાયદો પણ આપણે આપી દઈએ, સી વાળો ફાયદો. તો 11,200 ને 3:1 વેચો. 8,400 અને 2,800. અહીંયા 18,000, અહીંયા 22,000, બરાબર છે. હવે કમિશન ગણી લઈએ. કમિશન ગણી લઈએ ને, કે ગણી લેશો તમે? કમિશન કેટલા ટકા કહે છે? 5%. આમાં બી 5% જ છે. ચલો એનું કમિશન, બીનું કમિશન, સીનું કમિશન ને
ડીનું કમિશન, તો એ લોકોએ જવાબદારી કેટલી લીધેલી? 160,000, બે કેટલા હતા, 120,000, પછી 80,000 અને 40,000. બરાબર, એટલે શેર તો ભલે ઓછા વેચાયો તો પછી પોતે ખરીદી જ લેવા પડે 18,000 ને 22,000, એટલે એનો કોઈ સવાલ નથી. 11, ચલો ગુણ્યા 5% કર, પહેલામાં 88,000, ચલો બીજામાં 66,000, પછી 44,000 અને પછી 22,000, હે ને? આ થઈ વાત આની. હવે આપણે 18,000 ને 22,000 શેર છે ને પહેલાં, એ તો એ લોકોએ ખરીદવા પડશે ને. 18,000 બીએ ખરીદવા પડશે અને 22,000 આણે ખરીદવા પડશે, હે ને? તો એનો આપણે કિંમત ગણી લઈએ, 11 અને 11, તો આના કેટલા થશે? 198, અને આના કેટલા થશે? 242,000. હવે આમ આ આપણે પૈસા એ લોકો પાસેથી મળશે, બી અને ડી પાસેથી. જ્યારે બી અને ડીને ચૂકવવાના કેટલા? 66 અને 22, એટલે બાદ કરી દો હાથે હાથે. 198માંથી 66,000 બાદ કરી દો, એટલે છેલ્લે ગણતરીમાં ઈઝી પડે. બે લાખ 20,000 આની પાસેથી આપણને મળશે. 132,000 આની પાસેથી મળશે. તો ટોટલ કેટલા મળશે આની પાસેથી, દલાલો પાસેથી? 352,000 મળશે. આ છેલ્લી આપણે ગણતરી કરીએ ને એમાં કામ લાગશે, ઉધાર જમા કરીએ ને સરભર ત્યારે. બરાબર છે, આટલું રાખીએ આજે. સ્ક્રીનશોટ લેવાઈ ગયો સ્ક્રીનશોટ.